मित्रों, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन. माय नेम इज प्रियंका पटेल. आई एम योर इंग्लिश टीचर. तुमने બધાને ખબર છે બાળ મિત્રો, આપણે ઘરે શા માટે રહેવું પડે છે? કોઈ કહેશો મને? સારું, ચાલો હું તમને કહું આપણે ઘરે શા માટે રહેવું પડે છે. આજે આખી દુનિયામાં જ્યારે કોરોનાની મહામારી ફેલાઈ રહી છે ત્યારે આપણે ઘરે રહેવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં રહો, સેફ રહો. બધાને ઘરે રહેવું ગમે છે? કોઈ કહેશો હા, કોઈ કહેશે ના. શરૂઆત હતી જ્યારે લોકડાઉનની ત્યારે મને ઘરે રહેવું ખૂબ જ ગમતું હતું, પણ હવે મને ઘરે રહેવું ગમતું નથી. કારણ કે મને મારા બાળ મિત્રો અને મારી શાળાની ખૂબ જ યાદ આવે છે. તમને પણ તમારા બાળ મિત્રો અને શાળાની યાદ આવતી જ હશે એવું હું માનું છું. તો બધા યાદ કરો છો ને તમારા બાળ મિત્રો અને શાળાને? પણ શું કરીએ, ઘરે રહેવું ખૂબ જ જરૂરી છે. સ્ટે હોમ, સ્ટે સેફ. ચલો બાળ મિત્રો, હવે આપણે હળવી એક્સરસાઇઝ કરી લઈએ. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન. રોલી પોલી, રોલી પોલી. અપ અપ અપ. રોલી પોલી, રોલી પોલી. ડાઉન ડાઉન ડાઉન. રોલી પોલી, રોલી પોલી. અપ અપ અપ. રોલી પોલી, રોલી પોલી. ડાઉન ડાઉન ડાઉન. એક્સરસાઇઝ કરીને બધા બાળ મિત્રો રિલેક્સ થઈ ગયા? થઈ ગયા હશો. તો ચાલો આપણે હવે કંઈક નવી વાતો કરીએ. બધા નવી વાતો સાંભળવી ગમે છે ને બધાને? તો ચાલો હું એક તમને નવી વાત કરું છું, તમે બધા સાંભળજો. તમને ખબર છે બાળ મિત્રો, આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે. તમારા ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ફ્રીજ, ટીવી, કબાટ, ટેબલ, બેડ, ઘડિયાળ. આ બધી વસ્તુઓ છે ને તમારા ઘરે? એ બધી વસ્તુઓના રંગ કેવા છે, એ કેવી દેખાય છે, તમને ખબર છે બાળ મિત્રો? ચાલો તો આ બધી વસ્તુઓને લઈને આજે આપણે કંઈક નવું શીખીશું. આજનો મારો ટોપિક છે શેપ્સ. શેપ્સ એટલે આકારો. તમને ખબર છે બાળ મિત્રો, આપણા ઘરની બધી વસ્તુઓના શેપ કેવા હોય છે? તો આપણે આજે એના વિશે શીખીશું. આજનો આપણો પહેલો શેપ છે સર્કલ. સર્કલ. અને શું કહેવાય બાળ મિત્રો? સર્કલ. સર્કલ આકારની કઈ વસ્તુઓ હોય છે તમને ખબર છે? ખબર છે? ચલો હું જ તમને બતાવું. સર્કલ આકારની મમ્મીની બંગડી અને તમારો રમવા માટેનો બોલ, એનો આકાર કેવો હોય છે? સર્કલ. આજનો આપણો બીજો શેપ છે સ્ક્વેર. સ્ક્વેર. શું કહેવાય બાળ મિત્રો આને? સ્ક્વેર. તમને ખબર છે સ્ક્વેર આકારની કઈ કઈ વસ્તુઓ હોય છે? ચાલો હું તમને સ્ક્વેર આકારની બે વસ્તુઓ બતાવું. તમારી રમવા માટેની ક્યુબ અને હાથ રૂમાલ. આજનો આપણો ત્રીજો શેપ છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ. તમને ખબર છે બાળ મિત્રો, ટ્રાયેંગલ આકારની કઈ વસ્તુઓ હોય છે? ચાલો હું તમને આજે ટ્રાયેંગલ આકારની બે વસ્તુઓ બતાવું. તમારી રમવા માટેની ક્યુબ અને મમ્મી બનાવે એ સમોસો. આજનો આપણો ચોથો શેપ છે રેક્ટેંગલ. રેક્ટેંગલ. તમને ખબર છે બાળ મિત્રો, રેક્ટેંગલ આકારની કઈ વસ્તુઓ હોય છે? રેક્ટેંગલ આકારની પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. પાઠ્યપુસ્તક. તમારા પાઠ્યપુસ્તકનો આકાર કેવો છે? રેક્ટેંગલ. એમાં તમારા બેડનો આકાર રેક્ટેંગલ. બાળ મિત્રો, આજે આપણે કયા કયા શેપ શીખ્યા ખબર છે બધાને? ચલો એક વાર રિવાઇન્ડ કરી લઈએ. સર્કલ, સ્ક્વેર, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. સર્કલ, સ્ક્વેર, ટ્રાયેંગલ, રેક્ટેંગલ. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે શેપને લગતી એક એક્ટિવિટી કરીશું. એક્ટિવિટી માટે તમને જોઈશે એક પેજ અથવા તો નોટબુક અને પેન્સિલ. તો બાળ મિત્રો, એક્ટિવિટી કરવા માટે તમે બધા મને ધ્યાનથી સાંભળજો અને હું શું કહું છું તેનું તમે ખાસ
ધ્યાન રાખજો લિસન એન્ડ ડ્રો આજે આપણે કરીશું લિસન એન્ડ ડ્રો સાંભળી અને દોરો લિસન એન્ડ ડ્રો લિસન એન્ડ ડ્રો ડ્રો અ સ્ક્વેર ડ્રો અ સ્ક્વેર ડ્રો અ સ્ક્વેર ડ્રો અ સ્ક્વેર Listen and draw. Draw a circle in it. 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 Draw a triangle in the small circle. 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 Listen and draw. Listen and draw. Draw a rectangle in the triangle. 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 બાળ મિત્રો આ એક્ટિવિટી કરવામાં તમને મજા આવી હોય તો આ જ રીતે ઘરે ફરી એકવાર તમારી મમ્મી સાથે ટ્રાય કરજો. કરશો ને? ફરી મળીશું આપણે. બાય.